સ્વતંત્ર કશું લાવશે નહીં, સ્વતંત્ર શબ્દ અહીંથી લઈ જશે તે શબ્દ વાપરશે, સ્વતંત્ર નવો મૂકશો નહીં, નવું તેજો નહીં બચશે કે બંધ્યું છે તારા પાયા પાયા ખોદ્યા નથી મળી દાદા આ વસ્તુ છે ને, પેલા સ્વતંત્ર પાયો ખોદવો, દુકાન માંડવી, પૂજાવાની કામના, એ બધું એ ગમે તો હોય પણ શ્રીમદ રાજચંદ્ર નું પણ થોડું વાંચવામાં આવેલું છે. પછી આપણે વારંવાર પ્રસંગે પ્રસંગે કઈ બન્યું ને, જાગૃતિની પહેલી વખત વાત નીકળી હતી ને, તે દાડે પણ જાગૃતિ કરતા હોય પછી જે દુરુપયોગ થાય અને આ ગાડી ઊંધે પાડે જાય તો શું થાય ને ઉભું રહે એનું પહેલા કહેલું આપે, એટલે તરત જ કઈ પણ નવું બને ને એમાં ચેતવણી આપ વારંવાર આપેલી છે. ચેતવણી હોય છે ને તો ક્યાંથી ઉભા રહે છો, હજી તો માર્ગ બહુ જુદી જાતનો છે અને કેટલી જગ્યાએ છે તે આમ લોભાવણા જગ્યાઓ આવે છે, જોઈ ના હોય લોભામણી જગ્યાઓ આવે છે. તો મોટા મોટા ક્ષેત્ર તમારે શું કર્યું, એટલે આ ભગવાન દાદા ભગવાન ના માર્ગથી ચાલો બરોબર, હે ક્લિયર રોડ ફર્સ્ટ ક્લાસ જો ખબર. હેમચંદ્રાચાર્ય આચાર્ય બહુ સરસ વાત છે, એટલે પોતાના પાયા હેમચંદ્રાચાર્ય એમણે નતા કર્યા, સહજાનંદ સ્વામી એમની પછી થયા, એમની વખતે થયેલા એમણે પોતાનો પંથ સ્થાપ્યો, અને હેમચંદ્રાચાર્ય તો વિતરાગોની આજ્ઞામાં રહી અને વિતરાગ માર્ગને જ પ્રવર્તાવી એવી ભાવનાથી પોતાનો માર્ગ ઉભો નતો કર્યો અને વિતરાગોની આજ્ઞાને આધીન ચાલ્યા. પછી આનંદગંજી મહારાજ થયા, કે એમણે પણ પોતાનો માર્ગ ના કાઢ્યો અને વિતરાગોની આજ્ઞાને આધારે રહી વિતરાગ માર્ગ પ્રવર્તાવવા માટે, એટલે કુંદમુંદાચાર્ય જેવા, એટલે આનંદગંજી હેમચંદ્રાચાર્ય એ બધાની વાતનો ઉલ્લેખ મૂક્યો છે શ્રીમદ રાજચંદ્ર, કે પોતાનું ઊભું નથી કર્યું પંથ નવો, વિતરાગોને માર્ગને જ પુષ્ટિ આપી છે. આજના જીવો લાલચો બહુ છે, પોતાનો ઉભા કરે છે પૂજાવાનું, અને પૂજા વાળા પછી નવું ધારણ કરી શકતા નહીં, સાચી વાત બધા છે છે કર્યા. ઉપદેશ પોતાની દુકાન માટે હા, પણ પૂજાઓની કામના અંદર ભરે રહેલી હતી, કેમ કરે જે જે કરે ત્યારે ગલગલિયા થાય, જે જે કરે એટલે ગલગલિયા થાય, એ મજા આવે ખરે ખરી. એ ગલગલિયાનું પછી પરિણામ ગલગલિયાની વિકાસ લીધી એનું પરિણામ પછી એક શું પરિણામ આવે પછી આ વિકાસ નું પરિણામ શું આવે? હું તો રસ્તો બરોબર ના પાડી, લોકોના પૂજાની કામના શું કરું ભયંકર, એના જેવો કોઈ રોગ નથી, મોટા મોટો હોય તો પૂજાવાની કામના
તેને કોને પૂજાવાનો? આત્મા તો પૂજ્ય જ હોય, દેહ ને પૂજાવા રહે છે. અપૂજ્ય ને પૂજ્ય ઠરાવે છે. જે અપૂજ્ય છે એને પૂજ્ય ઠરાવે છે. બધા બહુ લઈને બેઠા હતા. ઈચ્છા થાય થયેલી કરો ત્યારે હતા, ચાર વર્ષ થોડી ગલપતિ થાય. એટલે પોતાનું ઉભું કરવું કે દુકાન માંડવી, એ તો દાદા પહેલેથી જ આ બહુ મોટા મોટું જોખમ હોય, મોક્ષ માર્ગ ને બાધક હોય, આ મોટા મોટું છે કે આપણે મોક્ષે જવું હોય અને આ પૂજાવાનું, તે આમ પરસ્પર વિરુદ્ધ સ્વભાવના છે. અને કઈ પણ ઊભું થાય ને ત્યારે પેલા દાદાએ, એટલે આવતીકાલે ઊભું થવાનું હોય તો આજે દાદાએ કહી દીધેલું હોય કે ચેતો રહેજે, આ સ્ટેશન આવવાનું છે. ના ચેતન પછી પડી જાય ને, સારી જગ્યા પર આવ્યા પછી પડી જાય તો પછી નકામ થાય. અને વાગે બહુ બહુ વાગે. આના જેવા પડે તો વાગે નહી બહુ, સારું પણ બહુ વાગે. હું તો વધારે દ્વારા છે ને ઉપર કેમ ના વાગે પડે તો વાગે. જાગૃતિ મન ના કરીને તારી જાગૃતિ જે હતી શરૂ થઈ હતી તેના કરતા એ જાગૃતિ રહી નથી અત્યારે. કુદરતી રીતે એકદમ શરૂ થઈ ગઈ તે નથી રહી. બધા સંજોગો મંદ કરતી જાય, શું કરે છે? કેવી છે જાગૃતિ? અને બીજું આમાં ડિવિઝન પડ્યું હોય ને કામ, બીજું છે ને આ પેલું આખું આ કામકાજ નું બધું આ પેલું કામ છે ને આખું આ જે આપતાવાણી નું કામ, એ બહુ મોટો ભાગ તો પડાવી જાય છે આમાં. એ આખું એટલે એમાં કઈ એનું દબાણ હોય એક જાતનું, એ બધું કામકાજ સતત ચાલુ હોય. બાકી બીજો કોઈ વ્યવહાર એવો નથી કે ગુજરે, એટલે આમાં આ જાગૃતિ વસ્તુ પેલું છે ને, જેમ કોઈ પણ પ્રકારના વ્યવહારથી મુક્ત હોય ને તે ઘડી આજે દર્શન જે ખીલે ને સૂજ, અને વ્યવહાર શરૂ થાય ને એટલે આ બધું જોવાનું બંધ કરવું પડે અને આ વ્યવહારમાં પરોવાનું થાય. અને આમાં વ્યવહાર એક આ એક એકલો હોય ત્યારે પેલું જાગૃતિના ચિંતન હોય, અને વ્યવહાર હોય ત્યારે લખવાનું હોય, એટલે આ બધું કામકાજ છે. અને ત્રીજું પેલું કંપનીનું હોય એ તો બહુ ઓછા કલાકો છે દાડામાં, એટલે અઠવાડિયામાં ત્રણેક દિવસ હોય, ત્રણ ચાર દિવસ ને બે ચાર કલાક જ હોય, એ કઈ બહુ ટાઈમ નથી ખાતું. એટલે વધારે ટાઈમ એટલે અવકાશ વધારે મળ્યો ને એટલે વધારે આમાં કર્યું કામમાં. એટલે જે પેલું જે સૂજ જે દર્શન નું કામ હતું ને જે એ તેટલો વખત આમ એ થાય, પણ ત્યારે આ લખવાથી જે નવો વાક્ય મળે ને એ પાછું નવી સૂજ ખીલવતું જાય, તો પેલું જે હાજર રાખીને ઉપયોગ રહે એવું ઓછું થઈ ગયું. રેગ્યુલર સ્ટેજ પર તો સારું કહેવાય.
જોખમ ના પહે જવું છે. પાંચ આજ્ઞા બરાબર પદ્ધતર પાડે તેને કઈ જોખમ હોતું નથી. પદ્ધતર પાડે પાંચ એનાથી ખબર પડે કે કઈ ભૂલ થઈ છે માટે આ ગુંચાયું, અને એના આધારે પછી પેલું સોલ્યુશન આવી જાય કે આ રીતે ભૂલ થઈ છે. ગુંચવાળ ઉભો થાય એટલે લાગે કે ભૂલ થઈ છે, કઈક ઊંધું ચાલે માટે લોચો પડ્યો. બરોબર છે. એટલે કોઈ પણ આમ કોઈ પણ એક પરિણામ વારંવાર ગુચવતું હોય ત્યારે પછી એ પરિણામ ને સ્થિર રાખી અને સાથી બન્યું સાથી બન્યું સાથી બન્યું શી ભૂલ રહી શી ભૂલ રહી ક્યાં ચૂક્યા એમ કરતા કરતા એ પછી જડી જાય અને કઈ પણ જે એમ કઈ હાટી પડી હોય એ ખુલ્લી થઈ જાય. પુરુષાર્થ ધર્મ છે, હિંમત ના કહેવાય ને. અત્યારે આ ચાલુ પગારમાં રહેવું છે, વધારે પગાર આપણે ત્યાં જવું છે, સીતેર લાખ ની નથી. દેખાયા નથી બધા, આ બધી ગાય બેસે નથી, ગાય બેસે ના કરવા ના બોલાય. અચલ છે તો તે સાઈડ પર જાય છે ને, આવનારે કે તરફ ખાતી હોય ને ધણી આવતા જ ના આવી જાય. એકલ છે તે બધા એકલ વગર ના દેખાય. તમે બધા તમારે બધા વેલ્યુ ને નેતા સાહેબ ના અક્કલ નહીં, આ હિંમતભાઈ ના અક્કલ બી કોઈ ના. તે માપી જોયું, ત્યાં થર્મોમીટર મૂકીને માપી જોયું, કઈ ભૂલ છે લાગે કેટલી પૂરેપૂરી પૂરેપૂરી ભૂલ. હવે એનું સુધરે, આની સુધરે બહુ જાતે દાડે કઈ ઘણા વર્ષે કાલે હતું હૃદય સલાહ થઈ ગઈ ને પ્રેમ પ્રેમ ના મનુષ્ય સ્વભાવ સારા ભાવ ના હોય, પ્રેમ ના હોય. નિરંતર બીજી લાઈન પર ચાલે એટલે વાંધો નહીં આવતો ને. પણ તમને લાગે છે અમને ખોટું નીકળ્યું બધું નવું કરતું નથી આ જ્ઞાન બહુ થઈ ગયું સરસ થઈ ગયું.
રાજી ખુશી છે, નિકાલ કરો. રાજી ખુશી જે કરેલો એમને અંતર પર નિકાલ કરો. કાઢી દેવા હારી પેટી થાય છે. રાજી ખુશી કરવું તો સારું કે નાખી સીધી કરવું સારું? રાજી નાખી